नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणे धोरण 5 ની અંદર આગળ અભ્યાસ કરીએ। વિષય ગણિત ગમ્મત, ચેપ્ટર નંબર મિત્રો 13, જેનું નામ છે મિત્રો ગુણાકાર અને ભાગાકારની રીતો। એમાં મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 183 પર મિત્રો તમને આપેલ છે મહાવરો, જેનો આપણે અભ્યાસ કરીશું। તો મિત્રો જોઈએ દાખલા નંબર 1। 576 પુસ્તકોને ખોખામાં મૂકવાના છે। जो एक खोखा में 24 पुस्तकों समय सके तो कितना खोखा की जरूरत पड़े। तो मित्रों अपने सरलता से दाखलो गणी सकीए छीए। शू कहेशे मित्रों, पहला रकम ने बराबर समझीशू मित्रों अने पछी आपणे दाखलो गणीशू। तो के 576 पुस्तकों ने खोखा में मूकवाना छे। हवे एक खोखा में कितना पुस्तकों समय सके? 24 पुस्तकों समय सके तो कितना खोखा की जरूरत पड़े। तो मित्रों अपने पद द्वारा गणी सकीए કે 24 પુસ્તકો સમાવવા માટે એક બોક્સ જોઈએ, એટલે કે એક ખોખું જોઈએ। તો 576 પુસ્તકો સમાવવા માટે મિત્રો કેટલા ખોખા જોઈએ? તો પદ દ્વારા મિત્રો આપણે ગણીશું। સૌ પ્રથમ મિત્રો આપણે પદ મૂકીએ। તો મિત્રો આપણે પદ મૂકીએ કે 24 પુસ્તકો સમાવવા જરૂરી ખોખા એક। तो पुस्तकों की संख्या के लिए मित्रों 576 पुस्तकों समावा जरूरी खोखा केटला? खोखा बराबर केटला? तो मित्रों आ बने संख्या ने अंश में लखीशू। 576 गुणिया एक अने ऊपर की संख्या ने छेद में भाग्या 24। एक साथ कोईपण संख्या ने गुणिए मित्रों तो एनी संख्या मळे। तो 576 एका 576 भाग्या 24। हवे आ बने संख्या नो मित्रों आपणे शुं करीशुं? भागाकार। तो 576 भाग्या 24। तो मित्रों 12 बे संख्या छे, तो अंदर पण बे संख्या लईशुं। 24 नो घड़ियो बोलीशुं, 57 करता मित्रों वधी ना जाय एनुं आपणे ध्यान राखीशुं। 24 एका 24, 24 दू केटला थाय 48, अने 24 तरी मित्रों केटला थाय 72, जे मित्रों 57 करता वधी गया। तो केटले भाग चालशे? 24 दू 48, अहींया एक संख्या वधी तो त्यां शून्य मूकीशुं, तो ऊपर पण मित्रों एक शून्य लखीशुं। हवे बादबाकी करीए। 6 ना 6, 7 માંથી 8 मित्रों ना जाए 10 को लईशुं, 17 માંથી 8 जाए तो 9, अने 4 માંથી 4 जाए तो 0। हवे मित्रों आपणे 24 ના ઘડિયામાં 96 આવતા હોય તો મિત્રો એટલા સુધી ઘડિયો બોલીશું, 96 ના આવતા હોય મિત્રો 24 થી 96 કરતાં મિત્રો નાની સંખ્યા લઈશું। તો મિત્રો 24 તરી 72, તો 24 6 કેટલા થશે મિત્રો? 24 × 4 કરીએ તો કેટલા થાય? 96। તો 24 6 એટલે ઉપર 4 મૂકીશું, નીચે મિત્રો 96 મૂકીશું, બંનેની બાદબાકી કરીએ 0 0। તો 20 વત્તા 4 કેટલા મળ્યા? 24। તો મિત્રો આપણે લખીશું કે 576 ભાગ્યા 24 કરીએ તો જવાબ કેટલો મળે મિત્રો આપણને? 24। હવે મિત્રો આપણે દાખલા નંબર 2નો અભ્યાસ કરીએ। તો મિત્રો આપણે જવાબ લખી દઈએ કે આમ 24 ખોખાની જરૂર પડે। હવે એક્ઝામ્પલ નંબર 2નો અભ્યાસ કરીએ, જેની રકમ મિત્રો આ પ્રમાણે છે। એક હોલમાં 836 લોકો પિક્ચર જોઈ રહ્યા છે। જો તે હોલમાં 44 હરોળ હોય તો એક હરોળમાં કેટલા લોકો બેસી શકે? તો અહીં મિત્રો આપણે પદ દ્વારા દાખલો ગણીશું। તો દાખલાની રકમ મિત્રો શું કહે છે આપણને? કે એક હોલ છે મિત્રો, એની અંદર 836 લોકો પિક્ચર જોઈ રહ્યા છે। તે હોલમાં 44 હરોળ એટલે કે 44 લાઇનનો મિત્રો છે, તો એક હરોળની અંદર એટલે કે એક લાઇનની અંદર કેટલા લોકો બેસી શકે? તો મિત્રો આપણે પદ દ્વારા સરળતાથી દાખલો ગણી શકીએ કે એક લાઇનમાં કેટલા, એક લાઇનની અંદર મિત્રો કેટલા બેઠેલા છે એ આપણે શોધવાના છે। તો 44 હરોળની અંદર મિત્રો હરોળ 44 છે અને એક હરોળમાં બેઠેલા લોકોની સંખ્યા શોધવાની છે। તો મિત્રો આપણે લખીએ હોલમાં કુલ વ્યક્તિ કેટલી છે? તો હોલમાં કુલ વ્યક્તિ 836, હોલમાં કુલ હરોળો કેટલી છે મિત્રો? હોલમાં
कुल अरोड़ो बराबर 44। तो एक अरोड़ में बैठेल व्यक्ति की संख्या शोधीशू। एक अरोड़ में बैठेल व्यक्तियों बराबर शू थे मित्रों 836/44। 836/44। तो मित्रों अपने भागाकार करिए 836/44। तो 12 बे संख्या आपी, तो अंदर पर मित्रों अपने बे संख्या लेशू। 44 घड़िया में मित्रों 83 आता हो तो त्यां सुधी घड़ियों बोलीशू, और 83 नहीं आता हो मित्रों तो अपने 83 करता नानी संख्या लेशू। 44 × 44, 44 × 2 मित्रों 88 थाय, जे मित्रों 83 करता वधी गया। तो 44 × 44 एक अंक मित्रों बाकी रहे, तो 10 मूकीशू, तो ऊपर पर मित्रों अपने 10 मूकीशू। बने संख्या ने शू करीशू मित्रों बात बाकी 6 × 6 3 × 4 = 10 को लेशू, 13 थशे, अहीं 7 वधशे। 13 × 4 बात करिए तो मित्रों 9 वधे, अने 7 × 4 बात करिए तो मित्रों 3 वधे। हवे मित्रों 44 कड़िया में 396 आवता हो तो मित्रों आपणे जोईए गुणाकार करी। 44 × 2 = 88, 44 તરી એટલે કે 44 × 3 કરીએ મિત્રો તો કેટલા મળે આપણને, 4 × 3 = 12 + 1, 4 × 3 = 1 13। હવે 44 × 4 કરીને જોઈએ, 4 × 4 = 16 + 1, 4 × 4 = 71। 44 × 5 કરીએ મિત્રો, 4 × 5 = 20 + 2 = 22। હવે 44 × મિત્રો આપણે 6 કરીએ, 4 × 6 = 24 + 2, 4 × 6 = 26। 44 × 7 કરીએ, 4 × 7 = 28 + 2, 28 × 2 મિત્રો 30। 44 × મિત્રો 8 કરીએ, 4 × 8 = 32 + 3, 4 × 8 = 32 + 3 મિત્રો કેટલા થાય, 32 × 3 = 35। અને 44 × 9 કરીએ, 4 × 9 = 36 + 3, 4 × 9 = 36 + 3 મિત્રો 39। તો 44 × 9 મિત્રો 396 થાય, તો અહીંયા પ્લસ કરી 9 લખીશું, અહીંયા મિત્રો 396 લખીશું, બાદબાકી કરીએ 396 માંથી 396 બાદ કરીએ તો મિત્રો 0 વધે। તો આપણે જવાબ મિત્રો લખીએ કે 836/44 કરીએ તો જવાબ પાકફળ કેટલો, 10 + 9 કેટલા થાય મિત્રો, 10 × 9 = 19। તો અહીંયા કેટલા લખીશું, 19। આપણે જવાબ લખીએ કે એક અરોળમાં કેટલા વ્યક્તિ બેસી શકે, 19 લોકો બેસી શકે। હવે મિત્રો આપણે એક્ઝામ્પલ નંબર 3 અભ્યાસ કરીશું, જેની રકમ મિત્રો આ પ્રમાણે છે, 1 માળી સફરજનના 458 વૃક્ષ ખરીદે છે, કેટલા ખરીદે મિત્રો, 458 વૃક્ષ, 1 કરોડમાં 15 વૃક્ષ રોપવા ઈચ્છે છે, તો તેણે કેટલી અરોળમાં વૃક્ષ રોપવા પડે। તો મિત્રો આપણે સરળતાથી પદ મૂકી શકીએ કે 15 વૃક્ષ રોપવા માટે 1 અરોળ જોઈએ, આપણે અરોળની સંખ્યા શોધવાની છે, તો માટે 458 વૃક્ષ રોપવા માટે કેટલી અરોળ જોઈએ, તો પદ દ્વારા મિત્રો આપણે સરળતાથી દાખલો ગણી શકીએ। તો કે 15 વૃક્ષ રોપવા અરોળની સંખ્યા કેટલી, સંખ્યા બરાબર 1, તો માટે કેટલા વૃક્ષ રોપવાના છે, 458। જ્યારે મિત્રો ઘણા બધાનું આપી દીધું હોય અને એકનું શોધવાનું હોય ત્યારે મિત્રો કઈ પ્રોસેસ થાય, ભાગાકારની, જેનો અભ્યાસ મિત્રો આપણે સેમ 1 ની અંદર પણ કરી ચૂક્યા। 458 વૃક્ષ રોપવા અરોળની સંખ્યા કેટલી, અરોળ એટલે મિત્રો લાઈન, આ બંને સંખ્યા મિત્રો અંશમાં લખાશે, 458 × 1 અને ઉપરની સંખ્યા છેદમાં, તો ભાગ્યા 15। મિત્રો આપણે જાણીએ છીએ કે એક સાથે કોઈ પણ સંખ્યાને ગુણવામાં આવે મિત્રો તો જવાબ તેની તે સંખ્યા મળે, તો 458 ભાગ્યા
पंदर। तो मित्रों अँ आप भागाकार कर जुए जवाब 458 गुणे भाग्या पंदर, 458 भाग्या पंदर। तो अँ बार बे संख्या आपेली है, तो अँ मित्रों बे संख्या लैसु तो 45, तो पंदर कड़िया में मित्रों 45 आए, तो हाँ 15 तरी 45। અને અહીંયા મિત્રો એક અંક વધ્યો, અહીંયા એક શૂન્ય મૂકી દઈએ, ઉપર મિત્રો એક શૂન્ય મૂકી દઈએ, બાદબાકી કરીએ 458માંથી 450 બાદ કરીએ તો કેટલા વધે મિત્રો? 8 વધે। તો ભાગફળ ઉપર હોય ને શું કહેવાય મિત્રો? ભાગફળ, અને નીચે શેષ। તો આપણે જવાબ લખીએ મિત્રો, અહીં અહીં ભાગફળ કેટલું મળ્યું મિત્રો આપણને? 30, અને શેષ 8 છે। તો આપણે જવાબ લખી શકીએ મિત્રો કે ભાગફળ કેટલા? 30 છે। તો આપણે કહી શકીએ માળી 30 અરુણમાં વૃક્ષો રોપા પડે તથા 8 વૃક્ષો રોપાયા વગરના વધશે। તો લખીએ કે માળીને અથવા માળીએ 30 અરોળમાં વૃક્ષો રોપવા પડે, વૃક્ષો રોપવા પડે તથા 8 વૃક્ષ રોપાયા વગરના વધશે। તો આવી રીતે મિત્રો તમે સરળતાથી ગણી શકો। હવે મિત્રો આપણે આગળ જોઈએ મગજ ચલાવો। શ્યામલીએ એક બેટરી ખરીદી, તેના પર વાંચ્યું આયુષ્ય 2000 કલાક, જો તે બેટરીનો રાત દિવસ ઉપયોગ કરે તો મિત્રો બેટરી કેટલા દિવસ ચાલુ રહેશે? તો મિત્રો સરળતાથી આપણે જવાબ આપી શકીએ કે શું કહેવા માગે છે કે શ્યામલી એક બેટરી ખરીદે છે અને એના પર એને વાંચી દીધું બેટરી પર લખેલું કે આયુષ્યનું કેટલું છે? 2000 કલાક છે। જો તે બેટરીનો રાત દિવસ ઉપયોગ કરે મિત્રો તો બેટરી કેટલા દિવસ ચાલશે? તો રાત દિવસ ઉપયોગ કરે કે એક આખો દિવસ મિત્રો એ બેટરીનો ઉપયોગ કરજો, એક દિવસ બરાબર કેટલા કલાક થાય? તો 24 કલાક। તો મિત્રો આપણે લખીશું કે એક દિવસ બરાબર કેટલા કલાક? 24 કલાક। અને મિત્રો બેટરીનું આયુષ્ય કેટલું છે? તો આપણે લખીએ બેટરીનું આયુષ્ય 2000 કલાક। તો મિત્રો પદ દ્વારા આપણે સરળતાથી લખી શકીએ કે જો 24 કલાક બેટરી ચાલુ, એક દિવસ બરાબર 24 કલાક, તો બેટરીનું આયુષ્ય મિત્રો કેટલા કલાક આપેલું છે? 2। તો મિત્રો બેટરી જ્યાં સુધી ચાલે તે દિવસો આપણે શોધીશું, તો માટે બેટરી જ્યાં સુધી ચાલે તે દિવસો બરાબર તો 2000 ભાગ્યા કેટલા થશે મિત્રો? 24। 2000 ભાગ્યા 24। મિત્રો આપણે ઊભો ભાગાકાર કરીએ, 2000 ભાગ્યા 24। તો અહીં મિત્રો 12 2 સંખ્યા છે, તો અંદર મિત્રો 2 સંખ્યા લઈશું, પણ કેટલી થાય? 20। તો 12ની સંખ્યા કરતાં અંદરની સંખ્યા નાની, તો મિત્રો હવે કેટલી લઈશું? 3 સંખ્યા લઈશું કે હવે 24નો ઘડિયો મિત્રો બોલીશું, અને આપણે 200થી વધી ના જાય એનું મિત્રો આપણે ધ્યાન રાખીશું। 24 એકા 24, 24 2 48, 24 3 મિત્રો 72। તમને મિત્રો ગુણાકાર ભાગ આ ઘડિયો ના આવડે તો મિત્રો તમે ગુણાકાર કરીને પણ મિત્રો જવાબ મેળવી શકો છો। હવે 24 ચોક 4 ચોક 16 વધી 1, 4 2 8 ને 1 9, 24 5 5 ચોક 20 વધી 2 10 ને 2 12, 120। 24 6 6 ચોક 24 વધી 2 2 6 12, 12 ને 2 મિત્રો 14। 24 7 7 ચોક 28 વધી 2 7 2 14 ને 2 16, 24 8 4 8 32 વધી 3 8 2 16 ને 3 19, અને 24 9
चार नवा छत्रीस वधी त्रण, नौ दू अठार, अठार ने त्रण एकवीस, तो 24 नवा मित्रों वधी गया। केटला थया? 216 थया। तो मित्रों 24 नवा वधी जाए तो केटले भाग चलावीशुं? 24 अठा 192। तो अहीं मित्रों 8 मूकीशुं, अहीं 192 मूकीशुं। હવે મિત્રો એક અંક બાકી રહ્યો, તો અહીંયા મિત્રો 10 મૂકીશું, તો 10 મિત્રો ઉપર મૂકીશું। હવે મિત્રો આપણે બાદબાકી કરીએ, 0 શૂન્યમાંથી 2 ના જાય 10 કો લઈશું, 10માંથી 2 જાય તો 8, અહીંયા મિત્રો 9 વધશે, 9માંથી 9 જાય તો 0, અહીંયા મિત્રો 1 વધશે, 1માંથી 1 જાય તો 0। હવે મિત્રો આપણે 24ના કડિયામાં 80 આવે છે કે નહીં એ મિત્રો આપણે જોઈશું। મિત્રો 24ના કડિયામાં 80 નહીં આવે, પણ 80 કરતાં મિત્રો નાની સંખ્યા લઈશું। તો 24 તરી કેટલા થાય મિત્રો? 72, અને 24 ચોક 96, તો 80 કરતાં 96 મિત્રો વધી ગયા। તો 24 તરી, તરી એટલે કે ઉપર 3 લખીશું, અને અહીંયા મિત્રો 24 તરી 72 લખીશું। 80માંથી 72 બાદ કરીએ, કેટલા વધે મિત્રો? 8 વધે। તો ભાગફળ કેટલું મળ્યું મિત્રો? ઉપર 80 વત્તા 3 કેટલા થાય? 80 ને 3 83, તો ભાગફળ 83, અને શેષ મિત્રો કેટલી વધી? 8 વધી। તો મિત્રો આપણે જવાબ લખી શકીએ કે બેટરી 83 દિવસ અને 8 કલાક ચાલુ રહેશે। તો લખીએ કે આમ બેટરી કેટલા દિવસ? 83 દિવસ અને શેષ કેટલી વધી? 8, એટલે કે 8 કલાક ચાલુ રહેશે। તો આવી રીતે મિત્રો તમે ગણી શકો છો। અહીં મિત્રો તમારો મહાવરો પૂર્ણ થયો।